नमस्ते विद्यार्थी मित्रों, श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय महुआस्थी हूँ भाविका गामित आजना आ वीडियो में आप सौनु हार्दिक स्वागत करू छू। तो चलो विद्यार्थी मित्रों, आज आप जोईशू धोरण 7 चैप्टर नंबर 1 बराबर। आप जोता जता में आप आज कंटीन्यू करशू। तो विद्यार्थी मित्रों चलो आप जोए कि आप लास्ट टाइम जोयलू के बे ऋण पूर्णांको है बराबर। बे ऋण पूर्णांको हो तो बे ऋण पूर्णांको गुणाकार केव रीते करवानो छे बराबर। तो ये तमने शीखावेलूँ के धारो कि बे ऋण पूर्णांक हो -7 × -7 बराबर। तो आ बने माइनस है तो यू शूँ थी जाए प्लस थी जाए बराबर। लास्ट टाइम में करेलू जो अँ लखेलू है कि -a × -b बराबर a × b એટલે કે માઇનસ માઇનસ હોય, બે માઇનસ હોય તો એનો શું થાય, સરવાળો થઈ જાય, એટલે કે માઇનસની નિશાની પ્લસ થઈ જાય બરાબર। એ આપણે લાસ્ટ ટાઈમ કરેલું। તો ચાલો આજે આપણે જોઈએ કે રમત આપેલી છે બરાબર, તમારી આકૃતિમાં આપેલી છે ને રમત। તો ચાલો આજે આપણે રમત જોઈશું બરાબર। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે -104 થી 104 સુધી અંકિત થયેલું એક બોર્ડ લો। આ જોવા દેખાય છે બધાને બરાબર। ચાલો હવે આપણે આગળ જોઈએ કે બે વાદળી અને બે લાલ પાસા ધરાવતા બેગ લો। વાદળી પાસા પર બિંદુઓની સંખ્યા ધન પૂર્ણાંક દર્શાવે છે અને લાલ પાસા પર બિંદુઓની સંખ્યા ઋણ પૂર્ણાંક દર્શાવે છે બરાબર। દરેક ખેલાડી પોતાના કાઉન્ટર પર શૂન્ય મૂકશે, એટલે કે રેડ, એક વાદળી કલરનું લેવાનું છે અને એક રેડ કલરનું લેવાનું છે બરાબર। તો વાદળી કલરનું જે પાસું છે બરાબર, વાદળી કલરનું જે પાસું છે એના પર શું દર્શાવે, એના પર શું છે તો કે ધન પૂર્ણાંક છે બરાબર। અને લાલ પાસા પર શું છે તો કે ઋણ પૂર્ણાંક દર્શાવે છે બરાબર। ચાલો આમાં તો તમને બધું સરખું જ દેખાશે પણ તમારી બુકમાં બરાબર છે બરાબર, એકવાર જોઈ લેજો। તો ચલો આપણે જોઈએ કે હવે શું કરવાનું છે, આપણે પહેલાં શું કરવાનું છે કે એક ખેલાડી પોતાના કાઉન્ટર પર શૂન્ય મૂકશે। શૂન્ય ક્યાં છે શોધી કાઢો પહેલાં। ચલો આપણે અહીંયા છે શૂન્ય બરાબર, શૂન્ય છે। પ્રત્યેક ખેલાડી બેગમાંથી એક સાથે બે પાસા કાઢીને ઉછાળશે, એટલે કે જે બેગ છે તો એ બેગમાં આપણે બે કલરના પાસા છે બરાબર, એક વાદળી અને એક લાલ કલરનું, એ બંને પાસા કાઢીને ઉછાળશે। પછી શું કરવાનું છે આગળ, પાસાઓને ઉછાળ્યા બાદ ખેલાડીના પાસા પર અંકિત સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે। એટલે કે શું કરવાનું, પાસા ઉછાળે પછી શું કરવાનું, એના પર જે અંક લખેલો હોય ને એનો ગુણાકાર કરવાનો છે। ધારો કે એના પર લખેલું હોય કે 7, તો આપણે 7 × 7 કરવાના બરાબર। ખબર પડી, જો જવાબ ધન હશે તો ખેલાડી તેના કાઉન્ટરને 104 તરફ ખસેડશે, એટલે કે જો અહીંયા +104 છે અને એક અહીંયા -104 છે બરાબર। આપણે અહીંયાથી ગુણાકાર કરતા જવાનું, અહીંયાથી જો અહીંયાથી આ ધન બાજુ આ બાજુનો ગુણાકાર અને ઋણ આ બાજુનો ગુણાકાર, આપણે ગુણાકાર કરતા જવાનું અને અને તમારો જવાબ અગર ધનમાં આવે બરાબર તો આપણે આ સાઈડ એટલે કે ધન પૂર્ણાંક બાજુ ખસવાનું છે, અને ઋણ હોય તો શું કરવાનું, ઋણ બાજુ ખસવાનું બરાબર। આ એક સાદી એક સિમ્પલ રમત છે બરાબર, જે બધાને જ કરવામાં મજા આવે છે। તો ચલો આપણે એમાં કરવાનું શું છે, તો આપણે પાસા ઉછેરવાનું, ગુણાકાર કરવાનું અને ધન અને ઋણની તરફ આગળ વધવાનું છે બરાબર। પછી તમને કેમનું ખબર પડશે કે તમારામાંથી કોણ જીતશે, તો શું જોવાનું કે જે ખેલાડી -104 અથવા 104 પર પહેલો પહોંચશે તે વિજેતા ગણાશે। ખબર છે તમે સાપ સીડી રમો છો ને, સાપ સીડીમાં કેવું હોય, જે 100 પર જાય એ પહેલાં, જે પહેલાં 100 પર જાય એ જીતે બરાબર। તો એવી જ રીતે આમાં પણ એવું જ કરવાનું છે, એક વાદળી અને લાલ પાસું છે તો એ બંનેને ઉછાળવાના છે બરાબર, અને બંને પર આવેલી સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો, અને આપણે અગર ધન હોય તો આપણે આ +1 2 3 4 છે એ સાઈડ આગળ જવાનું, અને માઇનસમાં હોય તો -1 2 3 4 બરાબર, અને જે -104 કે +104 પર પહેલું પહોંચશે એ જીતી જશે। ખબર પડી ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે કે 3 કે તેથી વધુ પૂર્ણાંક ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર। આપણે લાસ્ટ ટાઈમ કેટલા પૂર્ણાંકોનો જોયેલો, 2 પૂર્ણાંકોનો જોયેલો ને, તો અત્યારે આપણે જોઈશું કે 3 કે તેથી વધુ પૂર્ણાંકોનો ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર આપણે કેવી રીતે કરવાનો છે બરાબર। ચલો તો હવે આપણે પહેલી સંખ્યા જોઈએ, તમને એ આપેલું છે -4 × -3 બરાબર, કેટલા છે 12। તો આપણે લાસ્ટ ટાઈમ કરેલું કે 2 માઇનસ હોય તો માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ, એટલે જવાબ શેમાં આવશે, પ્લસમાં આવશે બરાબર। તો ચલો હવે આપણે જોઈએ કે 2 જે ઋણ પૂર્ણાંકો છે એનો ગુણાકાર તો તમને આવડે છે બરાબર, તો હવે આપણે 3નો કરવો હોય તો શું કરવાનું। ચલો અહીંયા સંખ્યા આપેલી છે જુઓ કે -4 × -3 × -2
બરાબર, આપણે શું કરવાનું? પહેલાં સૌપ્રથમ મેં તમને જૂથનો ગુણધર્મ શીખવેલો ને, કે આપણે જૂથમાં કેવી રીતે કરવાનું છે, જૂથમાં આપણે કેવી રીતે સંખ્યાને ગણી શકીએ. બરાબર, તો આપણે પહેલાં શું કરવાનું? એક જૂથ બનાવી દઉં. ત્રણ સંખ્યા છે ને, એટલે આપણે શું કરવાનું? એક જૂથ બનાવી દઉં. તો આપણે પહેલાં જૂથ બનાવી દઈએ કે માઇનસ ચાર ગુણ્યા માઇનસ ત્રણ થઈ ગયું એક જૂથ, ગુણ્યા માઇનસ બે. ખબર પડી? ઓકે, ચલો હવે આપણે જોઈએ કે આ બંને માઇનસ છે. બરાબર, કાઉન્સમાં જે છે એ બંને માઇનસ છે ને, તો હવે આ માઇનસ માઇનસનો આપણે ગુણાકાર કરશું તો પ્લસ થઈ જશે, એટલે આનો જવાબ કેટલો આવશે? બાર, ચાર તારી બાર. બરાબર, આ બંને માઇનસ છે એટલે એનો પ્લસ. બરાબર, ગુણ્યા આ માઇનસ બે જેમના હતા એમ મૂકી દીધા. બરાબર, ઓકે. ચલો હવે મેં તમને લાસ્ટ ટાઈમ કીધેલું ને કે ગુણાકારની ક્રિયામાં જ્યારે કોઈ પણ એક સંખ્યા માઇનસ હોય તો જવાબ શેમાં આવશે? માઇનસમાં જ આવશે. કેમ? તો કે પ્લસ માઇનસ માઇનસ. બરાબર, આ તો મેં તમને બહુ પહેલાં શીખવેલું છે. બરાબર, એટલે તમને ખબર હોવી જ જોઈએ કે માઇનસ માઇનસ પ્લસ થાય, પ્લસ માઇનસ માઇનસ થાય. બરાબર, પણ આપણે શું કરવાનું છે? ત્રણ સંખ્યા આપેલી હોય તો એને આપણે કેવી રીતે જૂથમાં કરીને પછી એનો ગુણાકાર કરવાનું છે તે આપણે જોવાનું છે. તો ચલો હવે આપણે એને પહેલાં જૂથમાં લઈ લીધું. ચલો ચાર તારી બાર થઈ ગયા, બાર લખી દીધું, અને આ માઇનસ બે. તો ચલો હવે આ એક પ્લસ છે અને એક માઇનસ છે, તો શું થશે? બાર દુ ચોવીસ. પણ કેવા ચોવીસ? માઇનસ ચોવીસ. કેમ? તો કે એક પ્લસ છે અને એક માઇનસ છે, અને ગુણાકારની ક્રિયા હોવાથી પ્લસ માઇનસ માઇનસ. બરાબર, એટલે કેટલા જવાબ આવી ગયા? માઇનસ ચોવીસ. ખબર પડી ને? ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ કે કેટલી સંખ્યા છે? ચાર સંખ્યા છે. બરાબર, ચાર સંખ્યા છે. માઇનસ ચાર ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ એક. બરાબર, તો ચલો હવે આપણે શું કરવાનું આમાં? ખબર છે તમને, આપણે પહેલાંમાં જેમ ત્રણ સંખ્યામાં જૂથ કરેલું એવી રીતે આમાં જૂથ કરી શકાય ને? ઓકે, તો ચલો આપણે સૌ પ્રથમ જૂથ કરી દઈએ. આપણે ત્રણનું જૂથ કરી દઈએ એટલે આ જૂથ થઈ ગયું. માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ચાર ગુણ્યા માઇનસ બે એક જૂથ થઈ ગયું, અને પછી માઇનસ વન. બરાબર, હવે આપણે શું કરવાનું? ચલો આનો ગુણાકાર આની જોડે કરો, પછી આનો ગુણાકાર આની જોડે કરો. બરાબર, ચાર તારી બાર. બરાબર, બાર થઈ ગયા, પણ કેવા બાર? પ્લસ બાર. ઓકે, ચલો એના પછી શું કરવાનું છે? બાર તો પ્લસ થઈ ગયા, પણ એના પાછું બે વડે ગુણવાનું ને આપણે, તો બાર દુ ચોવીસ. બરાબર, એટલે માઇનસ બે ગુણ્યા માઇનસ એક લખી દઈએ. આ બંને જૂથમાં જ છે. બરાબર, ચલો બાર દુ ચોવીસ, પણ કેવા ચોવીસ? માઇનસ ચોવીસ. બરાબર, ગુણ્યા માઇનસ વન. હવે આપણે શું કરવાનું? આ બંને માઇનસ માઇનસ છે તો પ્લસ થઈ જશે ને, તો ચોવીસ એકુ ચોવીસ, પણ કેવા ચોવીસ? તો કે પ્લસ ચોવીસ. કેમ? તો કે અહીંયા માઇનસ માઇનસ ચોવીસ છે ગુણ્યા માઇનસ એક છે, એટલે કેટલા થશે? ચોવીસ. બરાબર, ખબર પડી? ટૂંકમાં આપણે શું કરવાનું? જો બે માઇનસ હોય, બરાબર, ધારો કે બે સંખ્યા હોય અને બંને માઇનસ હોય, તો તેનો જવાબ કેવો આવશે? પ્લસમાં આવશે. બરાબર, અને ત્રણ સંખ્યા હોય અને ત્રણે ત્રણ માઇનસ હોય, તો પહેલાં આપણે એક જૂથ કરી દેવાનું અને એના પછી જોવાનું માઇનસ છે કે પ્લસ છે, એના આધારે જવાબ આવશે. અગર ધારો કે તમને આપેલું હોય કે ચારે ચાર સંખ્યા માઇનસ હોય, તો બે બેની જોડી કરી આપણે. બરાબર, બે માઇનસ હોય તો તેનો પ્લસ થઈ જાય. બરાબર, બે માઇનસનો પ્લસ થઈ જાય, અને બીજી પણ બે હોય તો બે બંને માઇનસ થાય ને, તો બંને માઇનસનો શું થઈ જાય? પ્લસ. એટલે જવાબ શેમાં આવે? પ્લસમાં આવે. ખબર પડી ને? ઓકે, ચલો હવે આપણે જોઈએ કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એક ધન પૂર્ણાંક છે, એટલે કે બંને સંખ્યા માઇનસ હોય તો એનો જવાબ શું આવે? ધન આવે. બરાબર, ત્રણ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એક ઋણ પૂર્ણાંક છે, એટલે કે ત્રણ માઇનસ માઇનસ સંખ્યા આપેલી હોય તો એનો જવાબ શું આવે? માઇનસમાં જ આવે છે. ચાર ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર એક ધન પૂર્ણાંક છે, એટલે કે ચાર માઇનસ 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 આપેલા હોય તેનો જવાબ શું આવે? ધન આવે. બરાબર, ચલો તો હવે તમને ખબર પડશે કે પાંચ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર શું છે. બરાબર, પાંચનો શું થશે? એક બે ત્રણ ચાર અને પાંચ. પાંચ માઇનસ હોય તેનો જવાબ શું આવે? માઇનસ જ આવે. કેમ? તો આ બેની જોડી, આ બેની જોડી અને આ એક રહી ગયું ને, તો આ બંનેનું પ્લસ થઈ જશે અને એક માઇનસ, એટલે જવાબ શેમાં આવશે? માઇનસમાં આવશે. ખબર પડી ને? એકદમ સરળ છે. બરાબર, તમને બહુ સરળતાથી સમજી શકાય એવું છે. બરાબર, ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ તો શું થશે? અહીંયા જો આ એક વિશેષ સ્થિતિ આપેલી છે, આપણે એનું જોઈએ. બરાબર, એના પરથી તમને વધારે ખબર પડશે. બરાબર, તો ચલો હવે આપણે જોઈએ. અહીંયા જે લખેલું છે ને, આ જ અહીંયા આપેલું છે. બરાબર, જે મેં તમને સમજાવ્યું ને કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર શું થાય? પ્લસ થાય. ત્રણ ઋણ પૂર્ણાંક હોય તો જવાબ શું આવે? માઇનસમાં આવે.
चार ऋण पूर्णांक हो तो जवाब से प्लस में आए बराबर, तो पाँच नो से आए माइनस में आए बराबर। एवी रीते तमने बहुत सरलता थी खबर पड़ी ज गई है बराबर। तो आप आगे जी कि ऋण पूर्णांकों की बेकी संख्या हो तो गुणाकार शू मे धन मळशे, अने जो ऋण पूर्णांकनी एकी संख्या हो तो गुणाकार शू मळशे ऋण पूर्णांक मळशे। એટલે કે તમને બેકી સંખ્યામાં બે માઇનસની સંખ્યા આપેલી હોય તો તેનો જવાબ શું મળશે, તમને ધન મળશે બરાબર। અને કોઈ પણ તમને એકી સંખ્યામાં આપેલું હોય એટલે કે ત્રણ વાર, પાંચ વાર, સાત વાર બરાબર, એ રીતે તમને છે તો માઇનસની આપેલું હોય એટલે કે ઋણ પૂર્ણાંક આપેલો હોય તો જવાબ શેમાં આવશે, માઇનસમાં આવશે બરાબર। તમને બહુ સરળતાથી સમજ પડી જાય એવું જ છે બરાબર। ઓકે okay.